સ્વામી સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી, ઓમ જય સદગુરુ સ્વામી. ચરણ સરોજ તમારા વંદુ કર જોડી, પ્રભુ ધરાથી ચરણે શીશ ધરાથી દુઃખ નાખ્યા તોડી, ઓમ જય સદગુરુ સ્વામી. નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુ ધારી, પ્રભુ દ્વિજ કુળ તનુ ધારી, પામર પતિત ઉધાર્યા, અગણિત નર નારી, ઓમ જય સદગુરુ સ્વામી. નિત્ય નિત્ય નવતમ લીલા કરતા અવિનાશી, પ્રભુ કરતા અવિનાશી, અડસઠ તીરથ ચરણે, અડસઠ તીરથ ચરણે ગયા કાશી, ઓમ જય સદગુરુ સ્વામી. પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, પ્રભુ જે દર્શન કરશે, કાળ કરમ થી છૂટી, કાળ કરમ થી છૂટી સહિત તરશે, ઓમ જય સદગુરુ સ્વામી. આ અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી, વાલે કરુણા બહુ કીધી, મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરી સીધી, સદગુરુ સ્વામી. પ્રભુ જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી, ઓમ જય સદગુરુ સ્વામી. સ્વામી પધારશે અમદાવાદ મહંતના પ્રતિનિધિ શ્રી નારાયણ સ્વામી મોળે, મહંત શ્રી પીપી સ્વામી બુદ્ધિલાલજી મહારાજ નું સન્માન પ્રાપ્ત કરી આપણે જોરદાર તાળીઓથી પીપી સ્વામી નમસ્કાર. મોળે મંદિરના પૂજ્ય નારાયણ સ્વામી ને આશીર્વાદ પ્રાપ્ત થશે લાલજી મહારાજ ની પાસેથી. હરિઓમ સ્વામી, આપણે ગઢડાના પૂજ્ય મહારાજ લાલજી મહારાજ શ્રી પૂછે પધારશે. હરિ શ્રીજી,
બોટાદ મંદિરના સ્વામી પધારશે. ગઢડા મંદિરના ટ્રસ્ટીશ્રી ભૂપતભાઈ પાટાણી, કનુભાઈ ખાનાણી અને ભૂપતભાઈ રાજાણી અત્રે પધારશે અને આશીર્વાદ પ્રાપ્ત કરશે. સાથે જુનાગઢ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના સભ્ય શ્રી મગનભાઈ જાદવજી બાપા, ગણેશભાઈ ડાભી, સર્વાવતાર ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, જેમના સાનિધ્યની અંદર છત્રછાયામાં આપણે સૌ એકત્રિત થયા છે, એવા મંદિરમાં બિરાજમાન ગોપીનાથજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં અક્ષરધામના મધ્યનું બિરુદ જેને પ્રાપ્ત છે, એવા આ દિવ્ય દરબારગઢની અંદર આજના શુભ દિવસે અત્રે ઉપસ્થિત પરમ પૂજ્ય મહારાજશ્રી, ઉપસ્થિત ધર્મકુવાશ્રી, બંને દેશના વાલા અમારા સંતો, શ્રીજીના લાડુલા વાલા સર્વે સત્સંગ હરિભક્તો, સર્વધર્મ પ્રેમી સજ્જનો, મોક્ષદાવી જીવાત્મા, દરેક ભક્તજનોને મારા હૃદયપૂર્વક જય સ્વામી. આજે આપણા સૌના આનંદનો કોઈ પાર ન હોય એ સહજ સ્વાભાવિક છે, અને એમાં વિશેષ કરીને આ સ્થાન એવું છે કે જ્યારે છપૈયાથી અમારો પરિવાર એટલે કે ધર્મકુળ પરિવાર જ્યારે આ સત્સંગની અંદર આવ્યો અને મહારાજ ત્યારે આ જળપુરની અંદર બિરાજમાન થતા, અને તે વખતે આ સ્થાનની અંદર અમને જે સત્સંગની જે આપણા ઇતિહાસમાં નોંધ લેવાની કે બંને મોટા ભાઈ અને નાના ભાઈ એમનો જે પરિવાર, એમને ત્યાં મહારાજે વારા કર્યા હતા જમવાના. મોટા ભાઈને ત્યાં એક વખત એક દિવસ હોય, બીજે દિવસે નાના ભાઈને, એટલે આ સમન્વયનો સ્થાન છે. આજે આ સ્થાનની અંદર પૂજ્ય મહારાજશ્રી અત્રે દર્શન માટે પધાર્યા, અને અમે કાયમ કહેતા હોઈએ છીએ, મહારાજશ્રીનો પણ એવો જ અભિપ્રાય વિચાર હોય છે, તમને દર્શનનો જેવો ભાવ હોય એવો અમને પણ ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજના દર્શન જ્યારે કરીએ ત્યારે એવો જ ભાવ થતો હોય. કારણ કે આપણા સૌના આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિએ આપણને જે સ્થાપીને આપ્યા છે, આપણા છ ધામના બિરાજમાન દેવો, આપણા પ્રાણ સમાન જેને કહી શકાય એવા સ્વરૂપો જેને આપણે જીવની જતનથી જાળવ્યા છે, એની સાથે આપણે બંધાયા છીએ, અને એના માધ્યમે કરીને મહારાજે એમ કીધું કે આ સ્વરૂપો અને અક્ષરધામમાં બિરાજમાન સ્વરૂપ એમાં રતિમાત્ર પણ ફેર નથી, એવા સ્વરૂપોના સાનિધ્યની અંદર આપણને એકત્રિત થવાનો મોકો મળ્યો છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે આ સંકલ્પ સિદ્ધિનું સ્થાન છે, અહીંયા જે પણ આમ તો શાસ્ત્રોનો મત છે, યત પદે તીર્થ જાતમ, જ્યાં કોઈ મહાપુરુષના ચરણારવિંદ પડે ત્યાં તીર્થ નિર્માણ થાય, જ્યારે પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રીહરિના જે સ્થાનની અંદર ચરણ કમળ અંકિત થયા હોય અને પ્રગટપણે ભગવાન અખંડ જ્યાં બિરાજમાન હોય, આવા સ્થાનની અંદર આપણે બધાને ખ્યાલ છે આ દરબારગઢની અંદર આપણે મહામંત્ર મહોત્સવનો સંકલ્પ કર્યો અને ભગવાને એવો દિવ્યતાથી એને રંગ ચડાવ્યો કે ગણપુર મહોત્સવ, જૂનાગઢ મહોત્સવ અને હવે આપણે તો આવતો ડિસેમ્બરનો વડતાળનો મહોત્સવ એનું ભવ્ય નિર્માણ થઈ ગયું છે. ત્યારે આવા સમયની અંદર આજની આ ઉપસ્થિતિ, આ જે સત્સંગ સમાજનું એકત્રીકરણ, એની અંદર જે આજે સાથે મળીને
જે સત્સંગના વિકાસને માટે, સત્સંગની ઉન્નતિ માટે અને ભગવાન શ્રી હરિના સિદ્ધાંતોને દિગંત સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે આપણે એકત્રિત થઈને જે આજે અહીં સંકલ્પ કરીએ છીએ, ભગવાન એને ગરી તકે પરિપૂર્ણ કરે. અમારા સમગ્ર ધર્મગુરુ પરિવાર વતી અને વડતાલ સમગ્ર લક્ષ્મીનારાયણ દેવ ગાદી અને સંતો હરિભક્તો સમસ્ત વતી મારા શ્રીનો અમે ખૂબ ભાવથી આવકાર કરીએ છીએ, સ્વાગત કરીએ છીએ. અને જેમ અમારા શ્રી સ્વામી કાયમ કહે છે અને અમે પણ એવું માનીએ છીએ કે મહારાજે આ ગઢડાને પોતાનું ઘર માન્યું છે અને ઘર મહારાજે એમ લખ્યું શાસ્ત્રમાં, આમ તો બધા મંદિરો માટે જે જે મહારાજે પ્રતિષ્ઠા કરી પછી મહારાજેનો મહિમા સમજાવીને ત્યાં સમયા બાંધ્યા અને મહારાજે એમ લખ્યું કે વણતીડે ઘેરાવો, આ ઘર છે જ્યાં ભગવાનનો વાસ હોય ત્યાં ભગવાનનું ઘર છે. એમ આવા પ્રસંગો, આવા ઉત્સવ સમયાઓ, આવી કથા વાર્તા અને એના માધ્યમથી સત્સંગની અંદર પરિવારનો જે ભાવ છે, એકાત્મપણાનો જે ભાવ છે, ભગવાનની સાથેના જે દ્રઢતા સંબંધનો જે ભાવ છે એ કાયમ જીવંત રહે અને જો એને પ્રજ્વલિત રહે એવી આપણે ભગવાન શ્રીના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ. વધારે સમય નથી લેતા પણ સમગ્ર ફરી એક વખત આપણા સત્સંગ સમાજોથી મહારાષ્ટ્રનું આપણે બધા ભાવથી સ્વાગત કરીએ છીએ. ભગવાન પ્રાર્થના કરી આવા અવસરો વારેવારે સત્સંગની અંદર આવે અને સત્સંગનો ખૂબ વિકાસ ઉન્નતિ થાય. ભગવાન શ્રી હરિના સંકલ્પની અંદર આપણું એક ફૂલ દઈને ફૂલની પાંખડીનું યોગદાન થશે તો મહારાજના ચોપડે આપણા નામ ચડશે, એટલે એ ભાવથી આપણે બધા સેવામાં રત રહીએ એ પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું છું. સહેજાનંદ સ્વામીની અંદર કે આપ બંને સાથે રહીને સંપ્રદાયની અંદર હજારો હરિભક્તોના હૃદયની અંદર જે ભાવના છે, જે પ્રેમ છે, શ્રીજી મહારાજે સ્થાપેલી બંને ગાદીઓ, એ ગાદીઓની જે મહત્તા છે, પૂજ્યલાલજી મહારાજે વાત કરી, મેં અહીંયા પધાર્યો ને એટલે પહેલું એમને બંનેને કીધું કે શ્રીજી મહારાજ જ્યારે સત્સંગની અંદર ફરતા હોય પછી બહારથી અહીંયા ગઢડાની અંદર આવે ત્યારે મહારાજ એમ કહેતા કે અમે આ તમારું હાથી ઘર છે ગઢડા, શ્રીજી મહારાજે અમને ઘર કીધું હતું. અને આજે બંનેને આપણે આખા પરિવાર વચ્ચે જયારે બંનેને આપણે ઘેરે જોઈએ છીએ ત્યારે એનો હૃદયની અંદર આનંદ હોય છે. એટલે મેં ઉતાવળમાં ભૂલી ગયો કે મને કઈ દેખાતું નથી, કારણ કે સામે કોણ આવે છે, કોણ મળે છે એ કઈ ખબર નથી રહેતી, એટલો હૃદયની અંદર ભાવ છે. અને સદાયના માટે આપણા ઉપર આવી રીતે કૃષ્ણેન્દ્ર પ્રસાદજી મહારાજ રાધીપો તારકારે રૂપનાથજી મહારાજના ચરણોમાં પ્રાર્થના સાથે, એમના ચરણોમાં પ્રાર્થના સાથે એમને વિનંતી કરી શકીએ. અમને સૌને આપ ઋણ આશીર્વાદ આપો પૂજ્ય મહારાજ. સૌ પ્રથમ તો કે સ્વાગત સ્વીકારતા નથી અમને, કારણ એ છે કે અમારે બંનેને ભેગા થઈને તમારા બધાનું સ્વાગત કરવું છે. કારણ કે મહારાજે કીધું કે આ અમારો ઘર છે, ગઢડા એ અમારું ઘર છે, આ ગઢડું છે અમારું ઘર છે, તમારે એક સંબંધ છે, તમે બધાને એક સંબંધ છે મહારાજની સાથે, અમારે બે સંબંધ છે, અમારે દાદાનો સંબંધ છે અને મહારાજનો સંબંધ છે ભગવાન તરીકે, એટલે બાય ડિફોલ્ટ અમારું ઘર થાય છે, એટલે અમે તમારું સ્વાગત કરીએ છીએ. ખૂબ આનંદ થયો. ઘણા વખતથી સંકલ્પ દેવના દર્શન કરવાનો થતો હતો, પણ તમે જાણો છો કે સત્સંગનો વ્યાપ દેશમાં વિદેશમાં કેટલો બધો દિન પ્રતિદિન વધતો જાય છે અને એવો કોઈ મેળ ખાતો નહોતો, પણ એક વખત નક્કી કરીને ઠેરાવ્યું હમણાં અને એ સોનામાં સુગંધ મળી કે લાલજીનાશ પોતે પણ ઉપસ્થિત રહી શક્યા અને બહુ શાંતિથી અમે, કોઈ હું આચાર્ય તરીકે કે લાલજીના તરીકે નહીં પણ અમે ઘરના સદસ્ય તરીકે શાંતિથી બેઠા. ત્યારે અમે સંતોને અને હરિભક્તોને વિનંતી કરી, મેં કીધું અમને થોડીક વાર બેસો તો મહેરબાની આનંદ
જગ્યાએ પવિત્ર છે, જેના ઉપરથી સંપ્રદાયની નીવ નીવ મુકાઈ છે. આ જગ્યા છે, આ જગ્યા ઉપરથી સંપ્રદાયનું સાહિત્યની નીવ મુકાઈ છે. આ જગ્યા ઉપરથી સંપ્રદાયના મૂળિયા અહીંયા થાય છે. અને એ પવિત્ર જગ્યા ઉપર જ્યારે બેસી અને આ અનુભવોની વાત છે, આ કોઈ બોલવાની વસ્તુ નથી, કે જ્યારે અહીંયા એકત્રિત થવાનો, દર્શન કરવાનો, સંતો હોય ભક્તોને મળવાનો મોકો મળે, ત્યારે જે અનુભવ થાય, કે આનંદ આવે, એ અનોખો હોય અને વર્ણવી શકાય એવો નથી. ખૂબ આનંદ થયો. ઈચ્છા ઘણી વખતે એ હંમેશા રહેતી હોય છે કે આપણો સંપ્રદાય દિન પ્રતિદિન વિકાસને પામે છે. બધા દુનિયાના ખૂણાની અંદર, હું હમણાં ન્યૂઝીલેન્ડ હતો, બે ચાર દિવસમાં ઓસ્ટ્રેલિયા જઈશ, અને પછી દેશમાં અને વિદેશમાં, ગામડામાં હોય, નાનું ગામ હોય, મોટા શહેરમાં હોય, પણ ભવિષ્ય આપણું એવું સુદૃઢ હોવું જોઈએ, જેથી કરીને મૂળ ગાદી, મૂળ પરંપરા અને મૂળ આપણા મંદિર અને એમાં મહારાજનો રાજીપો છે એવું હું પ્રગાઢપણે માનું છું. એનાથી વિશેષ સંપ્રદાય સત્સંગ ઇન જનરલ, સત્સંગ એટલે અમે સંતો કે તમે બધાએ, આપણા બધાનો હિત એ જ છે કે આ સત્સંગને આપણે મહારાજની અનુવૃત્તિમાં રાખી અને આગળ લઈ જઈ શકીએ. પોતાની વૃત્તિમાં નહીં, તકલીફ ક્યાં થાય છે દુનિયામાં, એ લોકો પોતાની વૃત્તિમાં રાખવા માટે ઘણો બધો પ્રયાસ કરતા હોય છે, પણ જ્યારે આપણે ભગવાનની અનુવૃત્તિમાં રહીને કાર્ય કરીને ત્યારે બહુ સરળતાપૂર્વક કામ થઈ જાય છે. એટલે બહુ અપેક્ષા અને આશા આ સત્સંગ પૈકી સંતો હરિભક્તો પાસે. અમે લોકો બધે જઈએ છીએ, ખૂબ પ્રેમ, ખૂબ લાગણી સંતો હરિભક્તો હંમેશા આવતા રહે છે, અને એ જોઈને એ હુંફથી કામ કરવાનું મન થાય છે. અમે રાજનાથ સાથે ઉપર બેઠા ત્યારે એ જ વાત કરી કે આટલા સમયની અંદર નાના મોટા ગામડાઓ ફરવાનું થાય, અને ઘણી વખતે કારણ કે અઘરું હોય ને, તમે ચાર પાંચ દિવસ બહાર જાઓ તો કેટલી બધી તૈયારી કરવી પડે, તમારો વ્યવહાર હોય, અમારે નહીં હોય, તો 365 દિવસમાં 500 ગામડા અમે કરતા હશું, તો કંઈક તો. પણ એ હરિભગત સંતોની અને હરિભક્તની હૂંફ અને પ્રેમ છે, કારણ કે આને અમે અમારો પરિવાર માન્યો છે. આજે સંતો હરિભક્તો છે અને આપણા બાપ તરીકે મહારાજ છે, ગોપીનાથજી મહારાજ છે, નારાયણદેવ લક્ષ્મણદેવ છે, અને એ હૂંફ અને પ્રેમથી આપણે સત્સંગને આગળ વધારે વિકાસના માર્ગે લઈ જઈએ છીએ. આમ તો જો કે આપણે કંઈ કરી શકીએ નહીં, મહારાજે કીધું સત્સંગ વધે છે ને ઘટે છે, અમારી ઈચ્છાએ કરી, પણ આપણે પ્રયત્ન કરવા, પ્રયત્ન મૂકી દઈએ ને તો આપણે શું કહેવાય, એટલે પ્રયત્નશીલ હંમેશા રહીએ અને પ્રગતિ થતી રહે. ખૂબ આનંદ થયો અહીંયા આવીને, અને ખાસ કરીને ફરી એકવાર સ્વાગત એકનું સ્વીકારતો નથી, અને હજમાં અનફોર્ચ્યુનેટલી આપણું પણ નથી સ્વીકારતો, કારણ કે આપણે મળીને આનંદ થયો. ઘણા વખતે ઈચ્છા હતી અને સંબંધી છીએ એટલે બીજું કોઈ ઔપચારિકતા ના હોય, અને આપણે સંબંધી છીએ એટલે ઔપચારિકતા ના હોય. આ તો બધું ઠીક છે, ચાલે હાથ ધોરા કરવાનું, પહેરવાનું, બાકી બધા ઘર ઘરના ભેગા થયા છે, બસ એકબીજા આપણે એ જ પ્રાર્થના કરીએ કે આપણો સંપ્રદાય દિન પ્રતિદિન અભિવૃદ્ધિને પામે, અને મહારાજ દિન પ્રતિદિન આ કાર્યમાં આપણી સાથે હંમેશા છે જ છે, તમે જુઓ છો છે, નહીં તો આ કંઈ ના થાય, એટલે છે જ. ઘણું બધું આગળ આપણે જઈશું, અને બસ એ જ અપેક્ષા રાખીએ કે આપ સૌને, હરિભક્તોને, સંતોને, આપ સૌને મહારાજ ખૂબ ઋણ આશીર્વાદ પાઠવે, દરેક રીતે આપ સૌના નાના મોટા મનોરથ પરિપૂર્ણ કરે, એ જ આપણે પ્રગટ ભગવાનના સાનિધ્યમાં બેઠા છે એવું કીધું, પણ
બ્રહ્માનંદ સ્વામીને મહારાજે જેમ હાર કરાવ્યો હતો ને, આ જેમ પૂજ્ય મહારાજથી જયારે ગોપીનાથજી મહારાજની સામે ઉભા હતા ને, ગોપીનાથજી મહારાજે પોતાનો ગળાનો હાર કાઢી અને મહારાજના અંતમાં આપ્યો છે એમાં કોઈ શંકાનું સ્થાન નથી. એટલે જે અંદરની લાગણી અને ભાવનો ઘણા બધા હરિભક્તો દર્શન કર્યા છે, અને પરચો કહીએ તો જે કહીએ એકેય મીડિયામાં જડતો નથી. કેટલા બધા ઉતાર હતા પણ નજરે જે જોયું છે એ કઈક અલૌકિક છે. ખરેખર વાસ્તવિક ગોપીનાથજી મહારાજના કંઠમાં જે હાર હતો એ પૂજ્ય કોસલાનંદ પ્રસાદજી મહારાજ ગોપીનાથજી મહારાજની સન્મુખ આવ્યા એટલે હાર ગળાની અંદરથી રીતસર નીચે ઉતર્યો. પણ એટલા બધા અમે વિડીયો હોતા હતા તો કોઈના મીડિયામાં એ ઘટના ન હતી બોલો, ને તો બાપજીએ પોતે જોયું છે, અમે બધાએ જોયું છે એ ઘટના. એટલે ગોપીનાથજી મહારાજનો બહુ મોટો ચમત્કાર આપણને સૌને આજે થોડું ઘણું આગું પાછું છે. મહારાશ્રી લાલજી મહારાજ ની બંને સાથે હોય ને બધા સંતો સાથે હોય એક યાત્રા નીકળે રંગાઈ જાય તો આજે રાજાના દરબાર કરી આપણે સૌ સંકલ્પ કર્યું છે. બંને મહારાજ શ્રી લાલજી મહારાજ વચ્ચે ખૂબ સંપ્રદાયના વિકાસ માટે આવતા દિવસોની અંદર સંપ્રદાયની અંદર જે બાબતો છે એમાંથી કેમ સંપ્રદાય સુદૃઢ થાય, મજબૂત થાય, સંપ્રદાયના સિદ્ધાંતો પ્રસ્થાપિત થાય એના માટે ખૂબ લંબાણપૂર્વક બંને વચ્ચે ચર્ચાઓ થઈ છે. આપણે સૌ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે બંને વચ્ચે સંકલન થઈ અને સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતો મજબૂત થાય, સંપ્રદાય સર્વાંગી વિકાસ થાય એવી આપણને સૌને ભગવાન શક્તિ આપે.
શેરીવળાવીને સજ કરાવી, શેરીવળાવીને સજ કરાવી, ફૂલડા મેલાવેરી, ઓ ફૂલડા મેલાવેરી, પધારો પ્રીત કરી જગ જીવન જામા, પ્રીત કરી જગ જીવન જામા, જર કસિયા પેરી, ઓ જર કસિયા પેરી, પધારો પધારો લટકાયા. પાલખીએ બેસીને પધારો, પાલખીએ બેસીને પધારો, હરિવર મારી શેરી, ઓ હરિવર મારી શેરી, પધારો કાળાલેરી. વાજા વાગે આગે ઓછવ થાય, વાજા વાગે આગે ઓછવ થાય, ઝાલરીઓ ઝણણેરી, ઓ ઝાલરીઓ ઝણણેરી, પધારો લટકાળાલેરી, પધારો લટકાળાલેરી. વધાવવા થાળ ભરીને, ઊભી વધાવવા થાળ ભરીને, ગજ મોતીડા કેરી, ઓ ગજ મોતીડા કેરી, પધારો લટકાળાલેરી, પધારો લટકાળાલેરી.